नमस्ते विद्यार्थी मित्रों, छेला आपणे वीडियो लेक्चर नी अंदर तमने चेप्टर नंबर 5 पूरु करावी दीधुं हतुं। हवे चेप्टर नंबर 5 छे एने रिलेटेड प्रश्न बोर्ड मां केवा पूछाय एवा प्रश्न, टेक्स्ट बुक नी अंदर अमुक प्रश्न आव्या होय तो टेक्स्ट बुक ना प्रश्न, तो घणा बधा प्रश्न छे। आ बधा ज प्रश्ननुं सोल्यूशन आपणे मेळवानुं छे, तो आपणे आ बधा ज प्रश्ननुं सोल्यूशन मेळवशुं। बोर्ड पर लखेला छे बधा प्रश्न, આ બધા જ પ્રશ્નો લખાણ સંબંધી પ્રશ્ન છે, એટલે કે તમે તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોશો તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર લખાણ સંબંધી બ્લુ કલર ના પ્રશ્ન, તો આ લખાણ સંબંધી બ્લુ કલર ના બધા જ પ્રશ્નો મેં તમને આપી દીધા છે। તમારે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે, તમારી ટેક્સ્ટ બુક સાથે રાખીને તમારી ટેક્સ્ટ બુક માં જ્યાં લખાણ સંબંધી પ્રશ્ન બ્લુ કલર ના આવે છે એને જોતું જવાનું છે। હું એનું સોલ્યુશન આપતો જાઉં છું। લગભગ 16 જેટલા પ્રશ્નો છે, આપણે 16 જેટલા પ્રશ્નોને આખે આખા જોઈ લઈએ। પહેલા હું 16 પ્રશ્ન એક વખત બોલી જાઉં છું, 16 પ્રશ્ન એક વખત બોલતો જાઉં છું, પછી એ પ્રશ્નનો જવાબ હું તમને આપતો જઈશ અને એ પ્રશ્ન ડિલીટ કરતો જઈશ, સમજાવતો જઈશ। તો જો બોર્ડ ઉપર 16 પ્રશ્નો છે, એ 16 પ્રશ્નો હું તમને શીખડાવું। પહેલા તો બધા જ પ્રશ્નો બોલી જાઉં છું। હવે 16 પ્રશ્નો છે એમાં બધા જ પ્રશ્ન બોલી જાવ, તો પહેલો પ્રશ્ન, શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના નિયમમાં જોવા મળે છે? પહેલો પ્રશ્ન, શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના નિયમમાં જોવા મળે છે? બીજો પ્રશ્ન, ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા શું છે? ડોબ્રેનર છે તે ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા શું છે? એ બીજો પ્રશ્ન છે આપણો। નેક્સ્ટ એના પછી ઈથી આપણે આગળ જાય, બરાબર છે? તો ત્રીજો પ્રશ્ન આપણો શું છે? તો ત્રીજા પ્રશ્નની અંદર આપણે એવું કહે છે, તો ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજા પ્રશ્નની અંદર આપણે એમ કહે છે કે ન્યુલેનના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા જણાવો। ચોથો પ્રશ્ન, મેન્ડેલિફના કોષ્ટકનો ઉપયોગ કરી નીચે દર્શાવેલાના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ બનાવો। પાંચમો પ્રશ્ન, ગેલિયમ સિવાય કયા એવા બે તત્વો વિશે જાણ થઈ મેન્ડેલિફના કોષ્ટકમાં અમુક સ્થાનો બાકી રહેતા હતા અને એને કીધું હતું ત્યાં નવા સ્થાનો શોધાશે, તો ગેલિયમ સિવાય કયા એવા બે તત્વો હતા કે જેની જાણ પાછળથી થઈ? મેન્ડેલિફે કયા માપદંડોને ધ્યાનમાં લીધા? તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ રાખવામાં આવે છે? નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન, આધુનિક આવત કોષ્ટકે મેન્ડેલિફના નિવસન તંત્રમાં કેવી રીતે દૂર કરી શકાય? મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવતા બે તત્વોના નામ આપો। તે 10મો પ્રશ્ન, બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તેવા 3 તત્વો ક્યાં ક્યાં છે? એના પછી 11મો પ્રશ્ન, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તેવા બે તત્વોના નામ જણાવો। 12મો પ્રશ્ન, સંપૂર્ણ ભરાયેલી કક્ષા જેની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એવા 3 તત્વોના નામ આપો। 13મો પ્રશ્ન, લિથિયમ સોડિયમ પોટેશિયમ બધી ધાતુઓ બધી પાણી સાથે પ્રક્રિયા કરે છે અને H2 વાયુ મુક્ત કરે છે, તો આમાં કોઈ સામાન્ય એવી બાબત જોવા મળે ખરી? હિલિયમ નિષ્ક્રિય, નિયોન ઓછી પ્રતિક્રિયાત્મકતા છે, તો આમાં કોઈ સમાનતા ખરી? આધુનિક આવર્ત કોષ્ટકના પ્રથમ 10 તત્વોમાંથી કયા ધાતુ તત્વ છે? ગેલિયમ, ઝર્મેનિયમ, આર્સેનિક, SeBe, ક્યુ ધાતુ તત્વ છે આમાંથી? એટલામાંથી ક્યુ ધાતુ તત્વ છે? તો ફરીથી તમે બધી વસ્તુ જોઈ લેજો। ટોટલ 16 પ્રશ્નો તમને બોર્ડ ઉપર આપેલા છે, મારે તમને 16 પ્રશ્નોના જવાબ આપવાના છે। હું તમને 16 પ્રશ્નોના જવાબ આપી દઉં એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જાય છે, બરાબર છે? પછી આપણે એવું લાગશે તો 5મા ચેપ્ટરનો સ્વાધ્યાય આવી રીતે લખીને તમને સોલ્વ કરાવશું। તો અત્યારે આપણે 5મા ચેપ્ટરમાં વિજ્ઞાનની અંદર 10મા ધોરણના વિજ્ઞાનમાં 5મા ચેપ્ટરની અંદર આ 16 પ્રશ્ન છે એ 16 પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ। હવે આ 16 પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, તો પહેલા આવેલો જ પ્રશ્ન, શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના નિયમમાં જોવા મળે? તો કે હા, ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના નિયમમાં જોવા મળે છે। કઈ ત્રિપુટી જોવા મળે છે? તો ડોબ્રેનરની 3 ત્રિપુટીમાંની 1 ત્રિપુટી, ડોબ્રેનરની 3 ત્રિપુટી હતી, એ 3 ત્રિપુટીમાંની 1 ત્રિપુટી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। આ
ત્રણ ત્રિપુટી હતી એમાંની એક ત્રિપુટી લિથિયમ સોડિયમ અને પોટેશિયમ વાળી ત્રિપુટી એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે છે, બરાબર છે, અને સામાન્ય રીતે એ ડોબ્રેનરના ત્રિપુટીના નિયમમાં જોવા મળે છે. તો પહેલા પ્રશ્નમાં લખવાનું કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ નામની આવડી આ ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે છે અને ડોબ્રેનરમાં પણ જોવા મળે છે. ત્યાર પછી આપણે જે કીધું ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા જણાવો. તો ડોબ્રેનરના વર્ગીકરણની બે મર્યાદા હતી. ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા જણાવો. પહેલા પ્રશ્નનો જવાબ પૂરો. આ પહેલાનો જવાબ, હવે આ બીજાનો જવાબ. વર્ગીકરણની મર્યાદા ડોબ્રેનરની, તો કે તે સમયના જાણીતા તત્વોમાંથી ત્રણ ત્રિપુટી બનાવી શકતા, ત્રણ ત્રિપુટી જ બનાવી શકતા. એ સમયે કેટલા બધા તત્વો જાણીતા હતા? તો ત્રણ જાણીતા તત્વોમાંથી ત્રણ ત્રિપુટી બનાવી શકતા. અને બીજું, બધા તત્વોને ગોઠવી ન શકતા, બધા તત્વોને ન ગોઠવી શકતા. તો આવી રીતે ડોબ્રેનર છે એ ડોબ્રેનરની સામાન્ય રીતે હું જોવા મળી બે મર્યાદા જોવા મળી. પ્રથમ મર્યાદા એવી કે જાણીતા તત્વોમાંથી ત્રણ જ ત્રિપુટી બનાવી શકા, અને બીજી મર્યાદા એવી કે બધા તત્વોને ગોઠવી શકા. અને નેક્સ્ટ હવે એના પછી જઈએ તો ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા. હવે આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા તો તમને ખબર જ છે, અને મેં ભણાવી પણ દીધી. તો ન્યુલેન્ડના અષ્ટકના નિયમની ચાર મર્યાદા છે. ન્યુટનના અષ્ટકના નિયમની ચાર મર્યાદા છે. હવે ચાર મર્યાદા કઈ છે? તો પહેલી મર્યાદા કેલ્શિયમ સુધી ન્યુલેન્ડનો નિયમ સાચો હતો, યાદ કરો. બીજું, હલકા તત્વો માટે ન્યુલેન્ડનો નિયમ સાચો હતો. ત્રીજું, ન્યુલેન્ડ એવું માની લીધું 56 તત્વ જ છે, પણ વાસ્તવમાં પાછળથી નવા તત્વની શોધ થઈ, અને આ જે નવા તત્વની શોધ થઈ એ ન્યુલેન્ડના પુસ્તકમાં બંધ નહોતા બેસતા. અને ચોથો, એમાં કોબાલ્ટ અને નિકલ છે એકી સાથે મૂકાતા, જે જૂથમાં મૂકાતા ન્યાયના ગુણધર્મ ભેગા નહોતા થતા, તેનાથી ખૂબ જ દૂર રહેલા લોખંડ સાથે તેના ગુણધર્મ ભેગા થતા હતા. હવે આપણે ઇતિહાસ જાય તો એના પછીનો નવો પ્રશ્ન, મેન્ડેલિકના પુસ્તકનો ઉપયોગ કરી KCLSIB એના ઓક્સાઇડ બનાવવાના છે. મેન્ડેલિકના પુસ્તકનો ઉપયોગ કરી અને એના ઓક્સાઇડ બનાવવાના છે. તો હું ચોથા પ્રશ્નનો જવાબ અહીં લખી દઉં છું. આ K વાળું છે એમ થશે K2O, C વાળું છે એમ થશે CO2, L વાળું છે એમ થશે L2O3, SI છે એમ થશે SiO2, SiO2, અને BA વાળું સૂત્ર છે એ BA નું સૂત્ર થશે BaO. તો આ ચોથા પ્રશ્ન કે આપણે જે નીચે જે કઈ તત્વોની સંજ્ઞા આપી હતી એને આપણે ઓક્સાઇડ બનાવવાના હતા. તો ઓક્સાઇડ બનાવવા K2O, પછી CO2, પછી H2O3, પછી SiO2 અને BaO. તમને યાદ હોય તો આપણે મેન્ડેલિકનું પુસ્તક ભણતા હતા તેની ઉપર આવતું હતું R2O અને RH પ્રકારના સૂત્ર. મેં તમને સમજાવ્યું હતું વિડીયો લેક્ચરમાં, છતાં મને ખબર પડે તો ફોન કરીને મને પૂછી લેવું તમે તારે. નેક્સ્ટ, પાંચમો, ગેલિયમ સિવાય ક્યાં બે તત્વ વિશે જાણ થઈ? તો આપણે ખબર જ હતી કે મેન્ડેલિક છે એ મેન્ડેલિકમાં ગેલિયમ સિવાય બીજા બે તત્વ નવા શોધાણા હતા. એ ગેલિયમ સિવાય બીજા બે જે નવા તત્વો છે એકનું નામ એકતા એલ્યુમિનિયમ ને એકતા બોરોન હતું. ગેલિયમ તો અત્યારે તો માઇક્રોસ્કોપ છે. ગેલિયમ સિવાય ક્યાં બે તત્વ? તો કે ભાઈ ગેલિયમ છે એના સિવાય જર્મેનિયમ અને સ્કેન્ડિયમ, આ બે તત્વો નવા શોધાણા હતા. તો એક જર્મેનિયમ શોધાણો અને બીજું સ્કેન્ડિયમ, આ બે નવા તત્વો શોધાણા. મેન્ડેલિકે ક્યાં માપદંડો ને ધ્યાનમાં લીધા હતા? તો મેન્ડેલિક છે એ મેન્ડેલિકે બે માપદંડો ને ધ્યાનમાં લીધા હતા. એ પહેલો માપદંડ હતો એ પરમાણ્વીય દળના ચડતો ક્રમ. પહેલો જે માપદંડ હતો એ પહેલો માપદંડ છે એ પરમાણ્વીય દળના ચડતો ક્રમ. અને જે બીજો માપદંડ હતો એ બીજો માપદંડ છે પેલો પરમાણ્વીય દળનો ચડતો ક્રમ, અને બીજો એક જ જૂથના સમાન ગુણધર્મ, એક જ જૂથમાં સમાન ગુણધર્મ
અને તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના સૂત્ર છેલ્લું તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુ સામાન્ય અલગ રાખવામાં આવ્યા હતા તો નિષ્ક્રિય વાયુ અલગ રાખવાનું એવું કારણ હતું કે નિષ્ક્રિય વાયુની બાહ્ય તંત્ર કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય બાહ્ય તંત્ર કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય પછી એ સ્થાયી તત્વ છે એક તત્વ છે એ સ્થાયી તત્વ છે એટલે કે તે કોઈની સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ કે ઓક્સાઇડ સેવા સૂત્ર બનાવતા નથી અને એટલા માટે તો એને આપણે છેલ્લે સૌથી છેલ્લે નવો સમૂહ ઉમેરી દીધો તો એની અંદર તો આ પાંચ પ્રશ્નો છે આજે પ્રશ્નોના જવાબ ફરીથી એક વખત બોલું છું તમે ધ્યાન રાખજો પ્રશ્ન બોલતો જઈશ ને જવાબે બોલતો જઈશ તો તમે જુઓ છો પેલો વેલો પોઈન્ટ પેલો વેલો પ્રશ્ન તો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ એ પેલા પ્રશ્નનો જવાબ છે તમારી ટેક્સ્ટ બુકમાં બ્લુ કલરમાં એવું લખેલું હશે કે ડોબ્રેનર અને ન્યુલેન આ બે છે બે વૈજ્ઞાનિકો છે તો ન્યુલેનનું જે કોષ્ટક છે એ ન્યુલેનના કોષ્ટકની અંદર ડોબ્રેનરની કોઈ ત્રિપુટી ખરી તો કે હા તો જો મેં જવાબ લેતો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આવડિયા જે ત્રિપુટી છે એ ત્રિપુટી ઓલરેડી ન્યુલેનના કોષ્ટકની અંદર છે બીજો પ્રશ્ન બીજા પ્રશ્નની અંદર લખું બરાબર છે કે ભાઈ જાણીતા તત્વોમાંથી આ ડોબ્રેનરની મર્યાદા શું હતી તો ડોબ્રેનરની મર્યાદા બે હતી એક તો જાણીતા તત્વોમાંથી ભાઈ ત્રણ જ ત્રિપુટી બનાવી લીધા અને બીજું બધા તત્વોને કંઈ ગોઠવી શક્યા નહીં જાણીતા તત્વોમાંથી ત્રણ જ ત્રિપુટી બનાવી શક્યા અને બધા તત્વોને ગોઠવી શક્યા નહીં એના પછી ન્યુલેનની મર્યાદા તો ન્યુલેનની ચાર મર્યાદા હતી પહેલી મર્યાદા એવી હતી ન્યુલેનની કે ભાઈ કેલ્શિયમ સુધી જ આ નિયમ સાચો છે બીજી મર્યાદા એવી હતી કે હલકા તત્વો માટે જ આ નિયમ સાચો છે ત્રીજી મર્યાદા એવી હતી કે ન્યુલેન્ડે તો એવું માની લીધું કે 56 તત્વ જ છે વાસ્તવમાં 56 તત્વ નહીં 56 કરતાં પણ વધારે તત્વો શોધાણા છે ન્યુલેન્ડના કોષ્ટકમાં બંધ નહોતા બેસતા અને ચોથી મર્યાદામાં કંઈક કોબાલ્ટ અને નિકલ છે એ જે જૂથમાં મૂક્યા હતા એના જેવા ગુણ નહોતા ધરાવતા તેનાથી દૂર જૂથમાં રહેલા લોખંડ જેવા ગુણ ધરાવતા હતા પછી ચોથો પ્રશ્ન એવો હતો કે નીચે ચાર પાંચ સંજ્ઞા આપેલી હતી એના ઓક્સાઇડવાળા સૂત્ર બનાવો કેનું સૂત્ર થાય K2O સીનું સૂત્ર થાય CO2 એલનું સૂત્ર થાય L2O3 અને SIનું સૂત્ર થાય SiO2 અને BHનું સૂત્ર થાય BaO આ તમે નવમા ધોરણમાં શીખી ગયા ને જ્યારે આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે સામાન્ય રીતે છે એ એવું વિચારતા હતા કે આ ઓક્સાઇડના સૂત્ર છે એ ઓક્સાઇડના સૂત્રને ઉપર K+1 ને O-2 ને એવી રીતે લખતા હતા નેક્સ્ટ એના પછી લીથી આપણે આગળ જાય બરાબર છે પાંચમું તો પાંચમાની અંદર એવી રીતે કે ગેલિયમ સિવાય બીજા કોઈ નવા તત્વો શોધાણા તો કે હા ગેલિયમ સિવાય બીજા બે નવા તત્વો શોધાણા હતા એક ઝર્મેનિયમ ને બીજું સ્કેન્ડિયમ બરાબર એક કાર્બોન ને એક સિલિકોન ને એને ઉપરથી પછી પાછળથી નવા તત્વો શોધાણા હતા તો ગેલિયમ સિવાય બીજા બે નવા તત્વો શોધાણા છે એકનું નામ ઝર્મેનિયમ છે અને બીજાનું નામ સ્કેન્ડિયમ છે એના પછી છઠ્ઠો નંબરનો પ્રશ્ન તો એમ કહે છે કે ભાઈ આજે ગોઠવણ હતી મેન્ડેલિફ એ મેન્ડેલિફ ગોઠવણ કેવી રીતે કરતો તત્વની એના માટેની કોઈ સિદ્ધાંત કે એવું કંઈ ખરું તો કે હા મેન્ડેલિફની ગોઠવણ માટેના બે સિદ્ધાંત આપ્યા હતા એક તો પરમાણ્વીય દળનો ચડતો ક્રમ બીજું એક જ જૂથમાં સમાન ગુણધર્મ ત્રીજું મેં લખ્યું નથી તમે લખી શકો છો એ ત્રીજાની અંદર એવું આવે કે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્ર સમાન બનવા જોઈએ સાતમો પ્રશ્ન કે ભાઈ નિષ્ક્રિય વાયુ છે એને હું કામ પાછળ અને છેલ્લે રેખા એનું કારણ શું તો કે ભાઈ નિષ્ક્રિય વાયુ છે એ વાતાવરણની અંદર ઓછી માત્રામાં હતા પ્લસ નિષ્ક્રિય વાયુ છે એ નિષ્ક્રિય વાયુની છેલ્લી કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હતી એટલા માટે તેને નિષ્ક્રિય વાયુને બાહ્યતમ કક્ષાની અંદર છેલ્લે ગોઠવવામાં આવ્યા તો સામાન્ય રીતે આ બધી વસ્તુ છે એટલે આપણે એવું કહેતા હતા કે નિષ્ક્રિય તત્વ છે એ નિષ્ક્રિય તત્વને છેલ્લે હુકમ ગોઠવા તો છેલ્લે ગોઠવવાનું કારણ એ હતું કે નિષ્ક્રિય તત્વ છે એ સામાન્ય રીતે એક તો એની સંપૂર્ણપણે કક્ષા ભરાયેલી હોય પ્લસ બીજું એવું હતું કે નિષ્ક્રિય તત્વોની માત્રા બહુ ઓછી હતી પાછળથી સુધારણા હતા અને ન્યુલેન્ડના કે મેન્ડેલિફના કોષ્ટકમાં એને વચ્ચે ક્યાંય મૂકી નહોતા શકતા હું કામ તો કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હતી
स्थायी तत्व था એટલે ઓક્સાઇડ ને હાઇડ્રાઇડ ના સૂત્ર પણ નતા આપી શકતા તો મે તમને 1 થી 7 પ્રશ્ન સમજાવ્યા સાથે 7 ના જવાબ બોર્ડ ઉપર લખેલા છે આમ છતાં તમને આ પ્રશ્ન અને એના જવાબ પીડીએફ સ્વરૂપે આ વિડિયો લેક્ચર દરમિયાન મળી જશે તો આપણે આ 7 પ્રશ્ન ને પૂરા કરીએ અને બાજુમાં બીજા 6-7 પ્રશ્ન છે એને જોઈએ તો આપણે આ 7 પ્રશ્ન છે ને બેઠા છીએ આ 7 પ્રશ્ન વયા ગયા હવે જે તમારે જોવાનું છે ઈ તમારે સામાન્ય રીતે 8 થી 16 પ્રશ્ન જોવાના છે હવે 8 થી 16 પ્રશ્ન તમારે જોવાના છે તો બોર્ડ ઉપર ધ્યાન રાખો હું તમને 8 થી 16 પ્રશ્ન છે ઈ સમજાવી દઉં બહુ સરળ છે 8 થી 16 પ્રશ્ન જો તમારું બેઝિક ક્લિયર હોય તો તમને આવડી જાય છે આ ભી આ બધા પ્રશ્નો ક્યાં છે મેં તમને કીધું એમ લખાણ સંબંધિત પ્રશ્ન છે લખાણ સંબંધિત એટલે ટેક્સ્ટ ની અંદર ઓલા બ્લુ કલર ના પ્રશ્ન એવા હોય ઈ જ છે અને એના જવાબ હું તમને લખીને સમજાવું છું કારણ કે ઘણી વખત ગૌનિક ની અંદર ને મટીરીયલ ની અંદર બહુ મોટા મોટા જવાબો આવ્યા તમને ન સમજાય એવા જવાબો આવ્યા હોય ક્યારેક તો ખોટા જવાબ આવ્યા હોય એટલે હું તમને આમાંથી ક્લિયર કટ સાચા જવાબો સમજાવું છું આના પછી આપણે સ્વાધ્યાય ક્લિયર કરવાના છે ફાઇનલ જ છે પાંચમા ચેપ્ટર નું સ્વાધ્યાય આપણે ક્લિયર કરી જ નાખવાનું છે અને અગાઉ બી જે ચેપ્ટર ગયા છે મેં સમજાવી દીધા છે એના સ્વાધ્યાય મહેનત કરે તો પછી આપણે 7મો ચેપ્ટર પૂરું થશે અને બે 7મો ચેપ્ટર લેવું છે તો 7મો ચેપ્ટર જેવું આપણું પૂરું થશે એટલે અગાઉના જે કઈ સ્વાધ્યાયો બાકી છે ને અગાઉના સ્વાધ્યાય પણ તમને ક્લિયર કરાવી દઈશું એમાં તમારી કઈ વસ્તુની કોઈ વસ્તુની બાંધછોડ નહીં ટૂંકમાં બધી વસ્તુ તમને ક્લિયર કરાવી દઈશું તો હવે આપણે 8મા પ્રશ્ન તરફ જોઈએ તો 8મો પ્રશ્ન એવો છે કે આધુનિક આવક કોષ્ટક મેન્ડેલિયનની વિસંગતતા કેવી રીતે દૂર કરી આધુનિક આવર્ત કોષ્ટક છે તેને મેન્ડેલિયનની વિસંગતતા કેવી રીતે દૂર કરી તો આઠમા પ્રશ્નના જવાબમાં આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત કર્યું ચોક્કસ હાઇડ્રોજનનું ચોક્કસ સ્થાન આપી દીધું ઓલા મેન્ડેલિયન વાળા ભાઈ છે ને હાઇડ્રોજનનું સ્થાન આપી નહોતા શકતા અને હાઇડ્રોજનનું ચોક્કસ નિશ્ચિત સ્થાન આપી દીધું નેક્સ્ટ એના પછી બીજું આધુનિક આવર્ત કોષ્ટકની અંદર અને મેન્ડેલિયનની અંદર તો કે સમસ્થાનિક કોવાળો પ્રશ્ન સોલ્વ કરી દીધો તો સમસ્થાનિક કો છે તેનો પ્રશ્નનું નિરાકરણ કરી દીધું સમસ્થાનિક કોવાળો પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે થયું તો કે આધુનિક આવર્ત કોષ્ટક તો પરમાણુ ક્રમાંક પર ડિપેન્ડન્ટ છે પરમાણુ દળાંક પર ડિપેન્ડન્ટ જ નથી તો સમસ્થાનિક તો પરમાણુ દળાંક પર ડિપેન્ડેડ હોય તો પરમાણુ દળાંક પર જે કાંઈ ની મર્યાદા હતી એનું સોલ્યુશન કરી દીધું એના પછી હાઇડ્રોજન છે એનું નિશ્ચિત સ્થાન આપી દીધું એના પછી એથી આપણે આગળ જોઈએ બરાબર છે તો કે આધુનિક આવર્ત કોષ્ટક છે કે આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર નિષ્ક્રિય વાયુઓને પણ ગોઠવી દીધા નિષ્ક્રિય વાયુઓની ગોઠવણ થઈ ગઈ તો નિષ્ક્રિય વાયુઓની ગોઠવણ પણ આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર થઈ ગઈ તો ત્રણ મર્યાદા છે ચોથી મર્યાદા એવી લખી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 118 તત્વનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે તો આ જે કાંઈ ની મેન્ડેલિયનની જે મર્યાદાઓ હતી એ મેન્ડેલિયનની મર્યાદાઓ એ આધુનિક આવર્ત કોષ્ટક એ મેન્ડેલિયનની જે કાંઈ નાની અમથી મર્યાદાઓ હતી દૂર કરી દીધી તો આઠમા પ્રશ્નનો આપણે એવો જવાબ લખી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિયનની જે મર્યાદાઓ હતી એનું નિરાકરણ કરવામાં આવ્યું જેમ કે હાઇડ્રોજનનું સ્થાન તેના ગુણધર્મ પ્રમાણે ચોક્કસ રીતે આપવામાં આવ્યું સમસ્થાનિકો હતા એ સમસ્થાનિકો મેન્ડેલિયનના કોષ્ટકમાં નહોતા સમજાવી શકતા કારણ કે મેન્ડેલિયનનું કોષ્ટક પરમાણ્વીય દળ પ્રમાણે ગોઠવણ હતી જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંક પ્રમાણેની ગોઠવણ છે એટલે સમસ્થાનિકો વાળા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું નિષ્ક્રિય વાયુ જે પાછળથી નવા શોધાણા હતા એ નિષ્ક્રિય વાયુને આધુનિક આવર્ત કોષ્ટકમાં પાછળથી છેલ્લો સમૂહ તરીકે ઉમેરી દેવામાં આવ્યા તો આવી રીતે આધુનિક આવર્ત કોષ્ટકે મેન્ડેલિયનની વિસંગતતાઓને દૂર કરી નવમો પ્રશ્ન નવમા પ્રશ્નની અંદર શું છે તો નવમા પ્રશ્નની અંદર એવું છે કે સામાન્ય રીતે મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવતા બે તત્વોના નામ તો મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા છે ને એ બીજા બે તત્વો છે ઈ કેલ્શિયમ ઈ પણ એના જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવે અને બેરિલિયમ ઈ પણ એના જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવે આનો ક્રમાંક 12 છે આનો ક્રમાંક 20 છે આનો ક્રમાંક 4 છે આની ઇલેક્ટ્રોનિકલ લખો તો 2 8 2 થાય આની ઇલેક્ટ્રોનિકલ લખો તો 2 8 8 2 થાય આની ઇલેક્ટ્રોનિકલ લખો તો 2 અને 2 થાય તો આ પ્રશ્ન શું છે
કે મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવતા બીજા બે તત્વો, તો બીજા બે તત્વો છે કેલ્શિયમ અને બેરિયમ. શું કામ કેલ્શિયમ અને બેરિયમ? તો કે મેગ્નેશિયમ ની ઇલેક્ટ્રોન રચના 282 છે, જ્યારે કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના 2882 છે, બેરિયમ ની 22 છે. તમે ધ્યાનથી જુઓ તો ત્રણેયની છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે છે, ત્રણેયની છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે છે. તો આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતર કક્ષામાં છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે છે, જે મેગ્નેશિયમ ની જેમ જ છે. તેથી કે રાસાયણિક પ્રક્રિયા મેગ્નેશિયમ જેવી છે. એના પછી દસમો પ્રશ્ન, દસમો પ્રશ્ન છે કે એ લોકોએ એવું કીધું કે જેની બાહ્યતર કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવા ત્રણ તત્વના નામ. તો પેલો ઉભો થાંભલો, જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તેવા ત્રણ તત્વના નામ. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવશે, પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવશે, અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ચાલો એક્ઝામ્પલ તરીકે લિથિયમની 2 પોટેશિયમ છે ને એની 2 8 એના પછી ટોટલ 118 તત્વ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ગોઠવાઈ જાય છે. નવમો પ્રશ્ન શું હતો? કે મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા ધરાવતા બે તત્વોના નામ આપો. તો કે કેલ્શિયમ અને બેરિયમ. શું કામ કેલ્શિયમ અને બેરિયમ? તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે બે ઇલેક્ટ્રોન આવે છે. એવી રીતે કેલ્શિયમ અને બેરિયમની કક્ષાની અંદર પણ, બાહ્યતમ કક્ષામાં પણ બે ઇલેક્ટ્રોન આવે છે. પછી 11મો પ્રશ્ન કે ભાઈ સોરી 10મો પ્રશ્ન કે બાહ્યતમ કક્ષામાં એક હોય એવા ત્રણ તત્વના નામ આપો ને. તો જો લખ્યું હાઇડ્રોજન, પોટેશિયમ ને લિથિયમ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખેલીશ, પોટેશિયમની લખી ને હાઇડ્રોજનની લખી. Li, K અને H બધે ઉપર કુંડાળા કર્યા, એક એક આવે છે. એના પછી 11મો પ્રશ્ન છે, સોડિયમ બી આવી શકે એની અંદર પણ 2 8 એને ત્રણ કીધા તો આપણે 4 નામ આપ્યા. 11મો પ્રશ્ન કે ભાઈ આ જે બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવે એવા બે તત્વના નામ આપો ને. તો મેગ્નેશિયમ ને કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના લખો, એટલે 2 આવે છે. તો જોઈ લો તમે બોર્ડ ઉપર 2 મિનિટની અંદર 8 9 10 અને 11 તમારે લખવાના થતા એટલે લખી લો તમારા ચોપડામાં જવાબ ઝડપથી. એટલે ઝડપથી તમે લખી લો 11 11 8મું 9મું 10મું 11મું. એટલે હું એ જવા દો અને પછી 12મા પ્રશ્નથી પાછી આપણે ચાલુ કરીએ.
तो हवे आपणे आ प्रश्न जवाब दे तमारा आटला प्रश्नना जवाब छे અત્યારે આટલા પ્રશ્નના જવાબ દીધા છે હવે પછી આપણે 12 માં પ્રશ્નને ચાલુ કરવાનું છે 12 માં પ્રશ્ન છે એ 12 માં પ્રશ્નથી આપણે ચાલુ કરવાનું છે 11 લગીન આપણે કમ્પ્લીટલી પૂરું કરી દીધું હતું 11 લગીનના જવાબો આપણે તમને આપી દીધા હતા હવે આપણે 12 માં પ્રશ્નને ચાલુ કરવાનું છે 12 નો 13 નો 14 નો 15 નો 16 નો તો 12 13 14 15 અને 16 પ્રશ્નના જવાબો લખી નાખીએ એટલે આપણું કામ થઈ ગયું પૂરું તો 12 13 14 15 અને 16 પ્રશ્નના જવાબો લખવાના છે આપણે જવાબ લખી નાખીએ એટલે આપણું કામ પતી ગયું 12 માં પ્રશ્નનો જવાબ સંપૂર્ણ ભરાયેલી કક્ષા એવા તત્વોના ત્રણ તત્વોના નામ આપો જેની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો હિલિયમ નિયોન આર્ગોન હિલિયમ ની બે નિયમ ની બે ને 8 અને આર્ગોન ની બે 8 ને 8 તો આની છેલ્લી કક્ષા સંપૂર્ણ રીતે ભરાયેલી છે તો આની છેલ્લી કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે તો આપણે પ્રશ્ન પૂછો તો સંપૂર્ણ ભરાયેલી કક્ષા હોય તેવા ત્રણ તત્વના નામ તો હાઇડ્રોજન હિલિયમ નિયોન અને આર્ગોન એની સંપૂર્ણપણે કક્ષા ભરાયેલી છે એના વિગતમાં પ્રશ્ન તેમાં પ્રશ્નનો જવાબ આ લિથિયમ સોડિયમ ને પોટેશિયમ આ બધી જ ધાતુ પાણી એટલે પ્રક્રિયા કરે અને પાણી એટલે પ્રક્રિયા કરે ને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે તો આમાં કોઈ સમાનતા ખરી તો આપણે લખી નાખીએ એટલે આ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ ઇલેક્ટ્રોન ચાલુ છે 2 1 2 8 અને 2 8 8 1 જો તમે ઇલેક્ટ્રોન રચના લખતા હો તો આપણે જવાબ જવાબ તમને નો આવે અને ઇલેક્ટ્રોન રચના છે ને એ તમારા આઠમા ધોરણમાં આવતી તત્વના નામ પાકા કરવા પડે 1 થી 20 એ તો મેં કેટલા ટાઈમથી તમને કહું છું જો તમે તત્વના નામ નહીં પાકા કરો ઇલેક્ટ્રોન રચના નહીં આવડે તો એક પણ પ્રશ્નનો જવાબ ન આવે હવે આઠમા ધોરણમાં કરવાના હોય તત્વના નામ પાકા કરવા અને ઇલેક્ટ્રોન રચના લખવી લિથિયમ ઇલેક્ટ્રોન રચના 2 1 થાય સોડિયમ ની 2 8 1 થશે અને પોટેશિયમ ની 2 8 8 1 સોડિયમ ઇલેક્ટ્રોન રચના લખતા તેની બાહ્ય તત્વ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે છે પોટેશિયમ ઇલેક્ટ્રોન રચના લખતા તેની બાહ્ય તત્વ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે છે આ ત્રણેય તત્વોની બાહ્ય તત્વ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તે ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરી સક્રિયતા દર્શાવી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે આવો જવાબ લખવાનો થાય એના બીજો પ્રશ્ન તો 14માં પ્રશ્નમાં તો હિલિયમ નિષ્ક્રિય છે નિયોન ઓછી પ્રતિક્રિયાત્મક છે તો આમાં કઈ સમાનતા છે તો આમાં એક લખવાનું હિલિયમ અને નિયોન બે ઇલેક્ટ્રોન રચના લખો તો આની બે અને આની ઇલેક્ટ્રોન રચના લખો તો બે અને આ બે ની છેલ્લી કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે હિલિયમ અને નિયોન બંને ની છેલ્લી કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોવાથી તેની અંદર સમાનતા એ જ છે કે તેની બંને કક્ષાઓ સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે તો આ એમ લખવાનું કે હિલિયમ અને નિયોન એ બે માં કોઈ સમાનતા તો કે હા એ બે માં સમાનતા છે કારણ કે હિલિયમ ની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે અને નિયોન ની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે તો બંને સ્થાયી તત્વો છે એટલે એની સમાનતા 15 આધુનિક આવર્ત કોષ્ટક છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 10 તત્વના ધાતુના ખાલી નામે ધાતુ તો ધાતુઓ તેની અંદર પ્રથમ 10 તત્વોમાં એક લિથિયમ અને બેરિલિયમ બે લાવે છે બીજા અને ત્રીજા નંબરના બે જ 1 થી 10 તત્વો છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આ 10 તત્વોના નામ ફરીથી બોલું હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આ 10 તત્વોમાંથી ખાલી બે જ તત્વો લિથિયમ અને બેરિલિયમ એ બે જ તત્વ ધાતુ છે
बाकी ना आठ तत्व अर्ध धातु के अधातु के निष्क्रिय छे। आ लिथियम अने बेरिलियम बे ज तत्व धातु छे। तो प्रथम 10 तत्वोमांथी लिथियम अने बेरिलियम बे ज धातु तत्व छे, बाकी ना कोई धातु तत्व नथी। 16 प्रश्न અને એનો જવાબ જીએ જીબી એસ એસીએલ ડી એમાંથી કયું ધાતુ તત્વ છે? તો બેરિલિયમ છે ને એ સૌથી વધુ ધાતુ તત્વ છે। આ ધાતુ તત્વ છે એટલે આની ધાતવીયતા વધારે। પછી આ જીએ છે જીબી છે એના પછી આવશે એએસ એસટી આ રીતે રહેવા પર સૌથી વધુ ધાતુ તત્વ છે ને એ બીબી બેરિલિયમ છે। તો બેરિલિયમ સૌથી વધુ ધાતવીય ધરાવે છે। આ બધામાંથી સૌથી વધુ ધાતવીય ગુણધર્મમાં બેરિલિયમ ધરાવે છે, કારણ કે બેરિલિયમ જમણી સાઈડની અંદર આ બધા કરતા પહેલા આવેલું છે। બેરિલિયમ માં કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચે છે, એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન છે તેની છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે ઝડપથી ગુમાવે છે, એટલા માટે બેરિલિયમ સૌથી વધુ ધાતુ તત્વ છે। જ્યારે જીએ જીએસ અને એસી એ ઓછા ધાતવીય ગુણ ધરાવે છે। તો આપણે તો આ કાય આની કઈ જરૂરિયાત નથી, આપણે એમ જ કીધું કે બધામાંથી સૌથી વધુ ધાતવી કોણ છે, તો બી આઈ બધામાંથી સૌથી વધુ ધાતવી ગુણ ધરાવે છે। તો આ 16 પ્રશ્નો તમારી સામે છે બોર્ડ ઉપર। આ બોર્ડ ઉપર 16 પ્રશ્નો તમને આપેલા છે, આ 16 પ્રશ્નોના જવાબ મેં તમને કહી દીધા છે। તો 12, 13, 14, 15 અને 16 એક વખત જવાબ જોઈ લો। તમને ખબર કેમ પડશે કે સ્વાધ્યાયમાં કયો પ્રશ્ન છે ને એનો કયો જવાબ છે? એટલે હવે કદાચ વિડીયો લેક્ચર છે ને આપણે પેલું આમ લખીને આપણે આવતું હશે ને એવી રીતનો જવાબ આપશું, બરાબર છે? અથવા તો પછી આવી રીતે બી જવાબ આપીએ, જે રીતે જવાબ આપીએ એ રીતે। પણ પાંચમા ચેપ્ટરનું સ્વાધ્યાય તો કરાવવાનું જ છે આપણે, એ વાત ફાઇનલ જ છે, કરાવશું જ આપણે। એટલે પાંચમા ચેપ્ટરનું સ્વાધ્યાય તમને કમ્પ્લીટલી પૂરું શીખડાવી દઈશ, એમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં ચાલે। તો સાતમા ચેપ્ટરનું સ્વાધ્યાય તમને કરાવી દઈશ, તમે આ બધું જોઈ લો, ચેક કરી લેજો। આ બધા જ પ્રશ્નોના જવાબો છે, પેલો 12મા પ્રશ્નનો જવાબ, 13મા પ્રશ્નનો જવાબ, 14મા પ્રશ્નનો જવાબ, 15મા પ્રશ્નનો જવાબ ને 16મા પ્રશ્નનો જવાબ, બધા જ મેં લખી દીધા છે, બરાબર છે? એમાં કઈ બી પ્રશ્ન હોય તો મને પૂછજો, હું તમને 100% જાણકારી આપીશ। હવે પછી આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સામાન્ય રીતે સાતમું ચેપ્ટર સજીવોમાં નિયંત્રણ અને સંકલન વિશે ભણશું। તો આપણે આવડું આ વસ્તુ અહીંયા પૂરી કરીએ। નમસ્તે વિદ્યાર્થી।